નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ ચેનલ. હું છું અલકા પરમાર. તો જોઈએ આજના મહત્વના સમાચાર દાહોદ ગુજરાતથી અમારા સંવાદદાતા નાગેશ્વર સેન સાથે. દાહોદ જિલ્લાના દેવગઢ વારૈયા તાલુકાના રેબારી ગામના શિક્ષકે સાસરિયા અને તેમની પત્ની દ્વારા શારીરિક માનસિક ત્રાસથી ઝેરી દવા પી લઈને આત્મહત્યા કરવા મજબૂર કરેલાનું બહાર આવતા દુષ્પ્રેરણા અંગે પોલીસ ફરિયાદ પીપલોદ પોલીસ મથકે નોંધાયેલ છે. દેવગઢ બારિયા તાલુકાના રેબારી ગામના દિલીપ ભેમા પટેલ, જે ધાનપુર તાલુકામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, જેમનું લગ્ન દેવગઢ બારિયા તાલુકાના ભૂતિયા ગામે જશવંત કાળુ પટેલની દીકરી નામે હિરલબેન જોડે સામાજિક રીતિ રિવાજ મુજબ લગ્ન થયેલ, જેને 7 મહિના અગાઉ થયા હતા. આ હિરલબેન પણ વ્યવસાયે આરોગ્ય ખાતામાં નોકરી કરતા હોય. આ હિરલબેન અને દિલીપભાઈ બંને પતિ પત્નીના લગ્ન સમય પછી સુખી સંસાર ચાલતો હતો, પરંતુ આ બંને પતિ પત્ની અલગ અલગ જગ્યાએ નોકરી કરતા હોય. દિલીપભાઈને પોતાની પત્ની ઉપર શંકા કુશંકાઓ ઉપજી હતી. આ હિરલબેન પંચેલા ગામના કોઈ વ્યક્તિ કે જેનું નામ વિશાલ બીએસસી બીએડ છોકરા જોડે મોબાઈલ ફોન ઉપર વાતચીત કરતા જે બાબતની જાણ દિલીપના ધ્યાને આવ્યું હતું. ત્યાર પછી હિરલને આ બાબતે અવારનવાર સમજાવવાની કોશિશ પણ કરી હતી, એમ છતાં હિરલ માની નહીં. અને આ અંગે જ્યારે તેમના પિયર પક્ષવાળાને જાણ કરવામાં આવતા જ્યારે કહેવામાં આવ્યું ત્યારે દિલીપને કહેલ કે અમારી છોકરી એને ગમે ત્યાં વાત કરશે અને સાથે ફરશે, પણ ખરી જો તું કંઈ પણ કરીશ તો તને અમે શાંતિથી નોકરી નહીં કરવા દઈએ, તેમ કહી મરણ જનાર દિલીપને ઘરમાં પૂરીને માર મારતા હતા હોવાની કેફિયત સુસાઇડ નોટમાં જણાવવામાં આવી છે. અને આલિયા ગામે રોડની સાઈડમાં ગાડીના કાચ બંધ કરી ઝેરી દવા પીધેલનું બહાર આવેલ સમગ્ર ઘટનાની હકીકત તેમના મિત્રના મોબાઈલ ફોન પર વોટ્સએપમાં થતા તેમના મિત્ર તેમની શોધખોળમાં નીકળે તેમને મળી આવતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેને લઈ દેવગઢ બારિયા પંથકમાં શોકનું મોજું ફરી વળેલ અને ખળભળાટ મચી જવા પામ્યો. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ ચેનલ.